નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભાજપનું રાજકારણ તો હંમેશાથી જ ગૂંચવણ ભરેલું રહ્યું છે. અહીંયા જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. અને હાલમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એવા એવા ઝાટકા આપી રહ્યું છે કે જેના કારણે તેમની જ પાર્ટીના નેતાઓ ચોંકી જાય છે, જેમાં ખાસ કરીને ભાજપના એક સમયના દિગ્ગજ પરંતુ નસીબના બળિયા એવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ વખતે પણ કંઈ જ મેળ પડ્યો નથી. જેથી આ બંને નેતાઓએ તો લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી નાખી છે, પરંતુ નીતિન પટેલ અને રૂપાણી બાદ હવે ગુજરાત સરકારના એક મંત્રીએ પણ જાહેરમાં બળાપો ઠાલવ્યો છે. અને આ મંત્રી છે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. ગુજરાતમાં ટિકિટ નહીં મળે એટલે જીતની ગેરંટી છતાં પણ બાવળિયા સારી રીતે જાણે છે કે એ મંત્રી પદ તો છે જ, પરંતુ દિલ્હીમાં સાંસદ બનીને સાઇડલાઇન થઈ જશે અને એટલા માટે તેમણે જાહેરમાં જ બળાપો ઠાલવી દીધો છે કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. તો બીજી તરફ નીતિન પટેલ અને રાજકોટથી રૂપાલ નું નામ જાહેર થયા બાદ નીતિન પટેલે સામે ચાલીને લોકસભાની ચૂંટણી લડવાની નથી તેવો ખુલાસો કરીને મહેસાણા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે. અને હવે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભાની બેઠકથી ચૂંટણી લડવાની તમામ અટકળોનો અંત લાવી નાખ્યો છે. કારણ કે ખબરો એવી મળી રહી છે કે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કેટલાક મારા રાજકીય શત્રુ કે પછી હિતેચ્છુ આવી ચર્ચાઓ ફેલાવી રહ્યા છે. મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે કે મારે રાજ્યની જનતાની સેવા કરવી છે. ભૂતકાળમાં 5 વર્ષ હું લોકસભામાં જઈ આવ્યો છું, આથી હવે મારી લોકસભાની ચૂંટણી લડવાની કોઈ જ ઈચ્છા નથી. અને આમ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે. તો બીજી તરફ આના અગાઉ એવી ચર્ચા શરૂ હતી કે વિજય રૂપાણીને પાર્ટી રાજ્યસભામાં લઈ જશે. અને એટલું જ નહીં, વિજય રૂપાણીને તો રાજ્યસભામાંથી સાંસદ બનાવીને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવા સુધીના પણ પડીકા ફરતા થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ લોકસભાની વાત પણ ચર્ચામાં આવી, જેમાં ફરી એકવાર તેમને કેન્દ્રમાં મંત્રી બનવાની વાતો ચર્ચાઈ હતી. અને આ વખતે લોકોએ તેમને રાજકોટથી ભાજપ ટિકિટ આપશે તેવી પણ વાતો વહેતી કરી હતી. પરંતુ રાજકોટની બેઠક પર ભાજપે રૂપાલાનું નામ જાહેર કરીને તમામ ચર્ચાઓનો અંત આવી દીધો છે. રૂપાણી પણ હવે કદાચ સમજી ગયા હશે કે પાર્ટી તરફથી તેમને જે પણ કંઈ મળવાનું હતું આનાથી વધારે મળી ચૂક્યું છે. કારણ કે સીએમ પદે છોડતી વખતે રૂપાણીએ પોતે જ કહ્યું હતું કે મને મારા અંદાજ કરતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે, મારે કંઈ જ માંગવાની જરૂર નથી. એટલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બંને નેતાઓને હાઈકમાન્ડે મોટી જવાબદારી સોંપશે તેવી આશા જણાવી હતી. પરંતુ હવે એ આશા ઠગારી નીવડી છે. નીતિન પટેલે પોતાને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે, તો રૂપાણીએ પણ સામે ચાલીને કહી દીધું છે કે મેં ટિકિટ માંગી જ નથી, હું લોકસભા લડવાનો જ નથી. હવે એવી ચર્ચા થઈ રહી છે કે હાઈકમાન્ડનું કોઈ પ્રેશર આવ્યું કે શું થયું કે જેના કારણે રૂપાણી આવું નિવેદન સામેથી ચાલીને આપવાની ફરજ પડી હતી. પહેલા તો રાજ્યસભામાં મોકલાશે તેવી હવા ઉડાવી હતી અને હવે બાદમાં લોકસભા લડાવશે અને પછી કેન્દ્રમાં લઈ જશે તેવી હવા ઊભી કરવામાં આવી હતી. પરંતુ અંતે આ બંને નેતાઓ જ્યાં હતા ત્યાં જ રહી ગયા છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.